गुड आफ्टरनून, केम छो विद्यार्थी मित्रों, मजा माने। आजे आपणे लईशु सामान्य ज्ञान। हूँ छु सीनियर ब ना सुधा मैम। आपणी स्कूलनुं नाम શું છે? તો નાલંદા વિદ્યાલય। આજે કઈ તારીખ છે વિદ્યાર્થી મિત્રો? તો આજે છે 3/2/2022 ને ગુરુવાર। તો આજે આપણે શું શીખીશું સામાન્ય જ્ઞાનની અંદર? આજે આપણે પેજ નંબર 34 પર તહેવારો વિશેની ઓળખ કરીશું। સેના વિશે આપણે આજે ઓળખ કરવાની છે? તહેવારો વિશે। તો ચાલો જોઈએ બાળકો, બધા સામાન્ય જ્ઞાનને ખોલો અને પેજ નંબર 34 પર આવો અને તેમાં આપેલા તહેવારો વિશેના ચિત્ર જોઈ અને તહેવારોનું શું મહત્વ છે તેના વિશે હું તમને સમજણ આપીશ। જો પાના નંબર 34 પર સૌ પ્રથમ આપણને તહેવારોના નામ આપેલા છે, તો રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દિવાળી, ઈદ, નાતાલ, ઉત્તરાયણ, હોળી, આ આપણા તહેવારો છે। તો આ તહેવારોનું શું મહત્વ છે તેના વિશે હું તમને સમજણ આપીશ। સૌ પ્રથમ રક્ષાબંધન। તો આ તહેવારની અંદર શું કરવામાં આવે છે તમને બધાને ખબર જ હશે। રક્ષાબંધનના દિવસે ભાઈ છે એ બહેન પાસે રાખડી બંધાવવા માટે આવે છે અને બહેન ભાઈને રાખડી બાંધે છે। જો શું આપેલું છે નીચે? રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે। રક્ષાબંધન છે એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે। તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે। તે દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે બહેન છે એ ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ગિફ્ટ આપે છે। ભાઈ બહેનને શું આપે છે? ગિફ્ટ। એટલે આપણે ભાઈ બહેનને એ ગિફ્ટ આપે છે। તો આ છે આપણો રક્ષાબંધન। જો આ ગિફ્ટ આપેલું છે ને, ભાઈ છે એ બહેન માટે આવું ગિફ્ટ પેકિંગ કરાવે છે અને બહેનને રક્ષા રાખડીના બદલામાં બહેનને એક આવું ગિફ્ટ આપે છે। આ છે કંકુ અને ચોખા। બહેન છે એ ભાઈને પહેલાં સૌ પ્રથમ શું કરે છે? તો કંકુ અને ચોખા વડે ચાંદલો કરે છે અને એને મીઠાઈ ખવડાવે છે। શું ખવડાવે છે? મીઠાઈ। પછી ભાઈ છે એ બેનને કહે છે રાખડી બાંધવાનું, એટલે બહેન છે એ ભાઈને રાખડી બાંધે છે। આ છે રાખડી। જો અહીંયા ચિત્ર દેખાય છે ને તમને, જો બહેન છે એ ભાઈના હાથે શું બાંધે છે? રાખડી બાંધે છે। તો આ તહેવારને આપણે રક્ષાબંધન કહીશું। શું કહીશું? રક્ષાબંધન। હવે આપણે લઈશું ગણેશ ચતુર્થી। આ તહેવારની તો બધાને ખબર જ હશે, ગણેશ ચતુર્થીના તહેવારની, કારણ કે તમે બધાએ
આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવો છો. આ તહેવાર છે 7-8 નહીં પણ 10 દિવસ સુધીનો તહેવાર છે. આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને 10 દિવસ સુધી એની પૂજા અર્ચના કરીએ છીએ અને છેલ્લા એટલે કે આનંદ ચૌદસના દિવસે આપણે ઢોલ નગારા અને નાચતા નાચતા તેનું નદીમાં વિસર્જન કરીએ છીએ. તો આ તહેવાર છે એ ગણેશ ચતુર્થીનો તહેવાર છે. જો ગણેશ ચતુર્થી ગણેશ ભગવાનનો તહેવાર છે. આ તહેવાર ગણેશ ભગવાનનો છે. આ તહેવારમાં લોકો ગણપતિ દાદાની સ્થાપના કરે છે. શું કરે છે? ગણેશ ચતુર્થીના દિવસે આપણે એની ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને એની પૂજા આરતી કરીએ છીએ. આનંદ ચૌદસના દિવસે આપણે ગણપતિ દાદાને નાચતા ગાતા પાણીમાં વિસર્જન એટલે કે પાણીમાં પધરાવી દઈએ છીએ. તો આ છે આપણો ગણેશ ચતુર્થીનો બીજો તહેવાર. હવે આપણે નવરાત્રિનો તહેવાર લઈશું. આ નવરાત્રિની તહેવારની અંદર મોટા ભાગે બહેનોને ખૂબ જ મજા પડી જાય છે. શા માટે? કારણ કે નવરાત્રિના 9 દિવસ સુધી બહેનો છે એ રાત્રે ગરબા લે છે અને ખૂબ જ ધામધૂમથી 9 દિવસ સુધી આ તહેવારને ઉજવે છે. નવરાત્રિએ 9 દિવસનો તહેવાર છે. આ તહેવાર કેટલા દિવસ ચાલે છે? તો આ તહેવાર 9 દિવસ ચાલે છે. નવરાત્રિમાં લોકો 9 દિવસ સુધી ગરબા લે છે. એમાં નાના બાળકોને ખૂબ જ મજા પડી જાય. નાના બાળકો અને બહેનો તથા ભાઈઓ બધા જ પોતપોતાની શેરીમાં વચ્ચે માતાજીનું સ્થાપન કરી અને 9 દિવસ સુધી ગરબા લે છે. નવરાત્રિમાં લોકો અંબે માતાની પૂજા કરે છે. ખાસ કરીને કયા માતાની સ્થાપના કરે છે એ લોકો? તો અંબે માતાની સ્થાપના કરે છે અને એના ફરતે 9 દિવસ સુધી આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. તો આ છે આપણો નવરાત્રિનો તહેવાર. હવે આપણે દિવાળીનો તહેવાર ઉજવીશું. તો દિવાળીના તહેવારની અંદર શું કરવામાં આવે છે? દિવાળીનો તહેવાર તો 5 દિવસનો હોય છે અને એમાં શું કરવામાં આવે છે? તો ઘરની સાફસફાઈ કરવામાં આવે છે, નવું નવું ફરસાણ કે મીઠાઈ બનાવવામાં આવે છે, ઘરના આંગણામાં રંગોળી પૂરવામાં આવે છે, નવા નવા કપડાં પહેરવામાં આવે છે અને એકબીજાને ગળે મળે છે અને એકબીજાને નવા વર્ષનું મુબારક કહે છે. તો આપણે આ તહેવારને પણ જોઈ લઈએ. જો દિવાળી એ પ્રકાશ અને ઉજાસનો તહેવાર છે. શા માટે એને પ્રકાશ અને ઉજાસનો તહેવાર કીધો છે? કારણ કે નવરાત્રિની અંદર બધા જ પોતપોતાના ઘરમાં એટલે કે પોતપોતાના ઘરને આંગણે દીવા અથવા રોશનીને ગોઠવે છે, લાઇટિંગ્સનું ડેકોરેટ કરે છે, લાઇટિંગ્સથી પોતાના ઘરને શણગારે છે અને ત્યાં અજવાળું કરે છે. દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડે છે. આ તહેવારની અંદર લોકો મોટાભાગે ફટાકડા ફોડે છે. દિવાળીના તહેવારમાં લોકો નવા કપડાં પહેરે છે અને મીઠાઈ ખાય છે. નવા કપડાં પણ પહેરે છે બધા અને એકાબીજા મીઠાઈ પણ ખાય છે. દિવાળીના તહેવારમાં લોકો દીવા પ્રગટાવે છે પોતાના બારી પર, આંગણામાં, દરવાજા પર. બધે જ સ્ત્રીઓ છે એ દીવાઓ મૂકે છે અને ઘરને અંજવાળું પાડે છે અને ઘરના આંગણાની અંદર બહેનો રંગોળી પૂરે છે. તો આ છે આપણો દિવાળીનો તહેવાર. જો આપણે ચિત્રમાં દેખાય છે ને, જો ફૂલઝર એટલે કે આ ફૂલઝર એક ફટાકડા જેવી વસ્તુ છે અને એ બાળકો ફૂલઝર કરીને રોશની કરે છે. આ છે દીવો
શું છે? દીવો. તો દિવાળીના દિવસોમાં બહેનો આવા દીવા પોતાના આંગણામાં મૂકે છે, અને આ છે ફટાકડો. બાળકો ફટાકડા આનંદપૂર્વક ફોડે છે. આ છે ઝાડ, એટલે કે ટ્રી, એક ટ્રી જેવું ઝાડ હોય છે જેમાંથી અનેક પ્રકારના તીખારા નીકળે છે. આ છે મીઠાઈ. જો દેખાય છે ને, આ છે મીઠાઈ. તો આ થયો આપણો દિવાળીનો તહેવાર. હવે આપણે આગળનું પેજ ફેરવી લઈશું અને ત્યાં આપણને આપેલા છે ઈદ. કયો તહેવાર આપેલો છે? ઈદનો. તો આપણે ઈદના તહેવાર વિશે અથવા એનું શું મહત્ત્વ છે એને આપણે સમજી લઈશું. ઈદમાં જો શું છે, ઈદ છે એ કેનો તહેવાર છે? સૌ પ્રથમ તો ઈદ છે એ મુસ્લિમ માણસોનો તહેવાર છે, મુસ્લિમ ધર્મ છે. ઈદ છે એ મુસલમાન લોકોનો તહેવાર છે. ઈદના દિવસે મુસ્લિમ ભાઈઓ એકબીજાને ભેટીને ઈદ મુબારક કરે છે. મુસ્લિમ ભાઈઓ છે, જો દેખાય છે ને, એકબીજાને ગળે મળે છે, એટલે એકબીજાને ભેટે છે અને ઈદની મુબારક આપે છે. તો આ છે આપણો, એટલે કે મુસલમાનો, એટલે કે આપણા ભારતમાં ઉજવાતો ઈદનો તહેવાર. હવે છે આ નાતાલનો તહેવાર. કયો તહેવાર છે? નાતાલનો તહેવાર. તો આ તહેવારમાં શું કરવામાં આવે છે અને કઈ રીતે ઉજવવામાં આવે છે તેના વિશે આપણે જાણી લઈએ. તો આ તહેવાર નાતાલ એ ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. કોનો તહેવાર છે? ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે. ખ્રિસ્તી ધર્મ જે પાળે છે એ લોકોનો આ તહેવાર છે. નાતાલનો તહેવાર 25મી ડિસેમ્બરના રોજ આવે છે. 25 ડિસેમ્બર, હમણાં જ આપણે નાતાલનો તહેવાર ઉજવ્યો હતો ને, એમાં જો આ ક્રિસમસ ટ્રી આપણે ડેકોરેટ કરેલું દેખાય છે ને, આવું આપણે ક્રિસમસ ટ્રી લાવેલા અને એમાં સિરીઝ ગોઠવીને આપણે એને ડેકોરેટ કરેલું. તો આ છે નાતાલ. નાતાલની અંદર શું કરે છે? તો આવું ક્રિસમસ ટ્રીને શણગારે છે, અવનવા બલૂન લગાડે છે, અવનવી ગિફ્ટ લાવે છે, અને આ છે સાંતાક્લોઝ. બાળકો સાંતાક્લોઝ બને છે, અથવા તો સાંતાક્લોઝ બધાને આવી નાની મોટી સરસ મજાની ગિફ્ટ આપે છે. આ થયો ખ્રિસ્તી ધર્મનો નાતાલનો તહેવાર. હવે સૌથી પ્રિય તહેવાર, બધાને ખૂબ જ ગમે, તો એ કયો તહેવાર છે? તો એ છે ઉત્તરાયણ. છે ને, તમને બધાને આ તહેવાર ખૂબ જ ગમે છે, ખાસ કરીને બાળકોને આ તહેવાર ખૂબ જ પ્રિય હોય છે. આ તહેવારની અંદર બહેનો તલના, મમરાના એવા લાડુ બનાવે છે, ચીકી બનાવે છે, ગોળ પાપડી બનાવે છે, અવનવી આવી મીઠાઈઓ બનાવે છે, અને બાળકો સવારથી સાંજ સુધી પોતપોતાની અગાસી પર જાય છે અને ત્યાં એ સાંજ સુધી પતંગો ચગાવે છે અને આખો દિવસ પતંગ ચગાવવામાં જતો રહે છે. તો ઉત્તરાયણ એ પતંગનો તહેવાર છે. ઉત્તરાયણ કેવો તહેવાર છે? પતંગનો તહેવાર. ઉત્તરાયણ ક્યારે આવે? તો ઉત્તરાયણ 14મી જાન્યુઆરીના દિવસે આવે છે. ઉત્તરાયણમાં લોકો પતંગ ચગાવે છે અને તલ મમરાના લાડુ બનાવીને ખાય છે. શું ખાય છે? તલ અને મમરાના લાડુ બનાવીને ખાય છે. તો આ છે આપણો ઉત્તરાયણનો તહેવાર. હવે આપણે લઈએ હોળી. તો હોળીનો તહેવાર છે એ પણ ખૂબ જ મજાનો અને મસ્તી કરવાનો તહેવાર છે. આ તહેવારની અંદર આપણે બાળકો ખાસ કરીને એકબીજા પર કલરવાળી પિચકારીઓ ઉડાડે છે અને રાત્રે હોળીને પ્રગટાવવામાં આવે છે, એની પ્રદક્ષિણા કરવામાં આવે છે, અને આ તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળી એ રંગોનો તહેવાર છે. હોળી છે એ કેવો તહેવાર છે? તો હોળી છે એ રંગોનો તહેવાર છે. હોળી 2 દિવસનો તહેવાર છે. કેટલા દિવસનો તહેવાર છે? તો હોળી છે એ 2 દિવસનો તહેવાર છે. પહેલા દિવસે હોળી,
અને બીજા દિવસે ધૂળેટી એટલે પહેલા દિવસે છે એ હોળીને રાત્રે પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી એટલે કે એકબીજા પર રંગ અલગ અલગ પ્રકારના પિચકારી ભરીને ઉડાડવામાં આવે છે અથવા રંગોથી રમવામાં આવે છે. હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવીને હોળીની પૂજા કરે છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર કલર છાંટીને આનંદ મેળવે છે. તો આ છે આપણો હોળીનો તહેવાર. તો આજે આપણે સામાન્ય જ્ઞાનની અંદર શું શીખ્યા? તો આજે આપણે સામાન્ય જ્ઞાનની અંદર આપણા દેશમાં ઉજવાતા અવનવા તહેવારો વિશેની ઓળખ અથવા તહેવારો વિશેનું મહત્વ સમજ્યા. તો હવે આપણે ફરી આવતા વીડિયામાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ અસ્તુ.